કેમ છો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આશા રાખું છું કે બધા મજામાં હશો તો ચાલો ચાલુ કરીએ આપણે આપણું એકાઉન્ટ્સ એમાં વાર્ષિક હિસાબનો આજે છેલ્લો લેક્ચર એટલે કે ઉદાહરણ નંબર દસ છેલ્લું ચાલો તો આ કંઈક અલગ પ્રકારનું ઉદાહરણ છે આમાં આમ નોંધ લખવાની કીધી છે પણ આપણે લખીશું નહીં કારણ કે પરીક્ષામાં જનરલી આમ નોંધ પૂછાતી નથી હવે જો અહીંયા લાભ અને શુભની ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો નીચે પ્રમાણે છે અને નીચે આપ્યું છે લાભ અને શુભની ભાગીદારી પેઢીનું એકત્રીસ ત્રણ સત્તરના રોજનું નફા નુકસાન ખાતું આપ્યું છે અને નીચે પાકું સરવૈયું આપ્યું છે તો આ એક શિખાઉ વ્યક્તિએ તૈયાર કર્યું છે તેથી ખોટું છે તો આને સુધારવાનું છે આપણે તો ચાલો સમ સ્ટાર્ટ કરીશું એમાં નીચે હવાલા છે હવાલા પહેલાં ટીક મારીએ વાર્ષિક હિસાબ તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર પાંચ ટકા લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે તો મૂડી ઉપર ટીક મારીશું લો લાભ અને શુભની સ્થિર મિલકત પર દસ ટકા લેખે ઘસારો સ્થિર મિલકત ઉપર ટીક મારીશું ભાડું બસો અગાઉથી ચૂકવ્યું છે તો ભાડું એ ઓફિસ ખર્ચમાં આવે છે અહીંયા અલગથી નથી ઓફિસ ખર્ચ લખ્યું છે એની ઉપર ટીક મારીશું રોકાણ ઉપર ચારસો વ્યાજ મળવાનું બાકી છે તો રોકાણ અહીંયા આપ્યા જ છે પાકા સરવૈયામાં એની ઉપર ટીક મારીશું ગાલખાદ અનામત છસો રાખવાનું છે તો ચાલુ મિલકત છે એમાં દેવાદાર લખેલા છે દેવાદાર ઉપર ટીક મારીશું વેચાણ ખાતાનો સરવાળો બે હજાર ઓછો ગયો છે તો વેચાણ ઉપર ટીક મારીશું અને જો નીચે એક ઉપલક ખાતું છે પાકા સરવૈયામાં એની ઉપર કારણ કે સરવાળો ઓછો ગયો છે એટલે એની એક જ એન્ટ્રી થશે અને બીજી એન્ટ્રી આપણે ઉપલક ખાતે લઈ જવી પડશે એટલા માટે ખરીદી આઠસો નોંધવાની બાકી છે તો વેચેલ માલની પડતર ઉપર ટીક આવશે અને દેવા છે એ દેવા ઉપર ટીક આવશે ઉપરની વિગત પરથી હવાલા નોંધો લખી સુધારેલા વાર્ષિક હિસાબ તૈયાર કરો હવે અહીંયા હવાલા નોંધ લખવાની કીધી છે પણ આપણે અત્યારે ટેમ્પરરી બેઝ ઉપર દાખલો ગણીશું હવાલા નોંધ તમને રેગ્યુલર સ્કૂલ ચાલુ થશે ત્યારે તમને સમજાવી દઈશું ઓકે ચાલો તો દાખલો હવે સ્ટાર્ટ કરીએ છીએ સૌથી પહેલાં તમને દાખલાની અંદર આપ્યું છે કે ભાઈ વેચેલ માલની પડતર તો વેચેલ માલની પડતર કોને કહેવાય તો વેચેલ માલની પડતરની અંદર શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા અને એમાંથી આખર સ્ટોક શું થાય માઇનસ કરીએ એટલે વેચેલ માલની પડતર મળે છે પણ અહીંયા એ બધું એક સાથે આપી દીધું છે એટલે આપણે ડાયરેક્ટ વેચેલ માલની પડતર લખીશું વેપાર ખાતાની ઉધાર બાજુ વેચેલ માલની પડતર હવાલો છે એટલે અંદર લખીશું એક લાખ સોળ હજાર પછી ઓફિસ ખર્ચા ઓફિશિયલી નફા નુકસાન ખાતામાં જ આવશે ઓફિસ ખર્ચા અને એ રકમ છે વીસ હજાર અંદર લખીશું પછી છે વેચાણ ખર્ચા તો વેચાણ ખર્ચા અહીંયા જ આવશે સોળ હજાર રૂપિયા પછી આપ્યું છે નાણાકીય ખર્ચા એ પણ અહીંયા જ આવશે ચાર હજાર અને એની પછી આપ્યું છે ભાગીદારોના મૂડી ખાતા એમાં આપ્યું છે ચોખ્ખો નફો તો એ લખાશે નહીં કારણ કે ખોટું આપ્યું છે ખોટો નફો વેચ્યો છે એટલા માટે હવે જોઈશું જમા બાજુમાં વેચાણ એક લાખ છન્નું હજાર તો વેચાણ એમાં હવાલો છે એટલે અંદર લખીશું એક લાખ છન્નું હજાર પરચુરણ આવક બે હજાર નફા નુકસાનની જમા બાજુ પરચુરણ આવક રૂપિયા બે હજાર ઓકે આ હતું નફા નુકસાન અને વેપાર ખાતું હવે નીચે આપ્યું છે પાકું સરવૈયું તો પાકું સરવૈયું લાગતું વળગતું હોય ત્યાં આપણે એન્ટ્રી આપીશું સૌથી પહેલાં જો મૂડી આપી છે તો મૂડીમાં લખીશું બાકી આગળ લાવ્યા તો જો લાભમાં છે ચાલીસ હજાર પછી નફો નફો લખીશું નહીં એની નીચે ઉપાડ છે તો ઉપાડ ઉધાર બાજુ આપણે લખીએ છીએ લાભનો ઉપાડ છે બાર હજાર એની પછી છે શુભ તો શુભની મૂડી આપી છે ત્રીસ હજાર અને ચોખ્ખો નફો એનો પણ નહીં લખીએ ઉપાડ આપ્યો છે છ હજાર એની નીચે જઈએ તો દેવા આપ્યા છે આઠ હજાર દેવા મૂડી દેવા બાજુ લખીશું દેવા એટલે કે એને બીજા હાથમાં કહેવાય લેણદાર આઠ હજાર અને ઉપલક ખાતું રૂપિયા બે હજાર એમાં પણ હવાલો હતો એટલે આપણે અંદર લખ્યું છે હવે જો બિન ચાલુ મિલકત બિન ચાલુમાં દ્રશ્ય મિલકત દ્રશ્યમાં સ્થિર મિલકત મિલકત અહીંયા લખાશે સ્થિર મિલકત રૂપિયા સાહીઠ હજાર રોકાણો બાર હજાર એ પણ અહીંયા જ આવશે રોકાણો બાર હજાર અને ચાલુ મિલકતો એ પણ અહીંયા જ આવશે અને એની રકમ છે અઠ્યાવીસ હજાર તો બાળકો આ હતું કાચું સરવૈયું કયું સરવૈયું કાચું અને હવે આપણે એના હવાલા સોલ્વ કરીશું ચાલો તો હવાલા ચાલુ કરીએ સૌથી પહેલું લખ્યું છે મૂડી પર પાંચ ટકા લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે તો ચાલો બાળકો અહીંયા મૂડી જમા છે તેનું વ્યાજ ગણીશું મૂડી પર વ્યાજ ચાલીસ હજાર છે એના પાંચ ટકા બે હજાર ત્રીસ હજારના પાંચ ટકા પંદરસો અહીંયા જમા થયું તો ફાળવણીમાં આપણે શું કરીએ છીએ ઉધાર મૂડી પર વ્યાજ લાભ અને શુભ બે હજાર પંદરસો ટોટલ રકમ આવશે પાંત્રીસો સ્થિર મિલકત પર દસ ટકા લેખે ઘસારો તો આ રીતે સ્થિર મિલકત એનો ઘસારો દસ ટકા લેખે એટલે કેટલા રૂપિયા થશે બાળકો છ હજાર અહીંયાથી છ હજાર બાદ કરીએ એટલે ચોપન હજાર આ ઘસારો ક્યાં લખાય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઘસારો છ હજાર પછી લખ્યું છે ભાડું બસો અગાઉથી ચૂકવ્યું છે તો ઓફિસ ખર્ચમાંથી અગાઉથી ચૂકવેલ ભાડું શું થાય માઇનસ કેટલા રૂપિયા છે બસો રૂપિયા વીસ હજારમાંથી બસો બાદ કરીશું ઓગણીસ આઠસો ઉધારમાંથી માઇનસ એટલે અહીંયા જમા થયું અહીંયા જમા થયું તો પાકા સર્યામાં ઉધાર બાજુ અગાઉથી ચૂકવેલ ભાડું રૂપિયા બસો ચાલો એની પછી કીધું છે કે રોકાણ ઉપર ચારસો વ્યાજ મળવાનું બાકી છે તો રોકાણો છે એમાં એનું વ્યાજ શું કરીશું પ્લસ બાર હજાર વત્તા ચારસો એટલે બાર હજાર ચારસો અહીંયા ઉધાર થયું રોકાણનું વ્યાજ આપણને મળે મળે એટલે આવક આવક અહીંયા નફા નુકસાન ખાતાની જમા બાજુ રોકાણનું વ્યાજ રૂપિયા ચારસો એની પછી વાત કરીએ તો ગાલખાદ અનામત છસો રાખવાનું છે તો ચાલુ મિલકતમાંથી ગાલખાદ અનામત શું થશે બાદ કારણ કારણ કે અહીંયા જો ચાલુ મિલકત અને કૌંસમાં લખ્યું છે દેવાદાર સહિત એટલા માટે અને એ રકમ છે કંઈક છસો રૂપિયા અઠ્યાવીસ હજારમાંથી છસો બાદ કરીશું સત્યાવીસ ચારસો અને બીજી ગાલખાદ અનામત આવશે નફા નુકસાનમાં ગાલખાદ અનામત રૂપિયા છસો ચાલો હજી આગળ વધીએ તો વેચાણ ખાતાનો સરવાળો બે હજાર ઓછો ગણ્યો છે તો વેચાણમાં પ્લસ થશે લખાશે સરવાળાની ભૂલ કેટલા રૂપિયા બે હજાર પ્લસ કરીએ તો એક લાખ અઠ્ઠાણું હજાર આની બીજી કોઈ એન્ટ્રી ન થાય એટલે ઉપલક ખાતે લઈ જવું પડે આ જમા કર્યું તો અહીંયા ઉધાર બાજુ ઉપલક ખાતે લખાય પણ અહીંયા જો ઉધાર બાજુ આપણે ઉપલક ખાતે નથી લખતા એનું રીઝન છે ઓલરેડી જમા બાજુ ઉપલક ખાતું આપ્યું જ છે એમાંથી હું માઇનસ કરીશ એટલે જમામાંથી માઇનસ એટલે ઉધાર થઈ ગયું અહીંયા લખી નાખશું સરવાળાની ભૂલ કેટલા રૂપિયા બે હજાર જો બે હજારમાંથી બે હજાર ગયું એટલે ઝીરો આવી ગયું આ એટલા માટે ઉપલબ્ધ ખાતું હતું ખરીદી આઠસો નોંધવાની બાકી છે તો પ્લસ વેચાણમાં પ્લસ આ સોરી વેચેલ માલની પડતરમાં પ્લસ થશે ન નોંધેલ આઠસો એક લાખ સોળ હજાર આઠસો અહીંયા ઉધાર થયું તો પાકા સરવૈયામાં દેવામાં શું થશે પ્લસ ન નોંધેલ આઠસો આઠ હજાર વત્તા આઠસો એટલે કે આઠ હજાર ને આઠસો તો બાળકો આ હતા એના હવાલા બધી જ વિગતો પતી ગઈ છે તો હવે હવે આપણે આનું ટોટલ કરીશું ચાલો તો ટોટલ મારીએ સૌથી પહેલા વેપાર ખાતાનું ટોટલ કરીશું તો આનું છે એક લાખ અઠ્ઠાણું હજાર એમાંથી એક લાખ સોળ હજાર આઠસો આપણે બાદ કરીશું એક્યાસી બસો આને કહીશું કાચો નફો એ અહીંયા લાવીશું કાચો નફો એક્યાસી હજાર બસો હવે એ ખાતાનું આપણે શું મારીશું ટોટલ તો ચાલો એક્યાસી બસો વત્તા બે હજાર વત્તા ચારસો ત્યાંસી છસો ચાલો બાળકો એમાંથી બાદ કરીશું આપણે ઓગણીસ આઠસો સોળ હજાર ચાર હજાર ચાર હજાર છ હજાર છસો તો રકમ મળે છે તેત્રીસ હજાર બસો અને આપણે કહીશું ચોખ્ખો નફો ચોખ્ખો નફો તેત્રીસ હજાર બસો હવે આપણે આનું ટોટલ મારીશું ચાલો નફા નુકસાનનું આપણે ટોટલ મારીએ તો નફા નુકસાન ફાળવણીમાં થશે તેત્રીસ હજાર બસો તેત્રીસ હજાર બસો એમાંથી બાળકો આપણે પાંત્રીસો રૂપિયા બાદ કરીશું ચાલો જોઈ પાંત્રીસો રૂપિયા એમાંથી બાદ કરીએ તો આવે છે ઓગણત્રીસ હજાર સાતસો આને કહેવાય વેચણી પાત્ર નફો લાભ અને શુભ તો કયા પ્રમાણમાં વેચીશું તમે મારા ખ્યાલથી આખી રકમ વાંચી હશે તો આખા દાખલામાં ક્યાંય આખા દાખલાની અંદર ક્યાંય તમને પેલું પ્રમાણ નથી આપ્યું જો ચેક કરો આપ્યું છે ક્યાંય નથી ને તો કઈ રીતે શોધીશું જો તમને દાખલાની અંદર દાખલાની અંદર જો તમને નફો આપ્યો તો જો મૂડી ખાતે ચોખ્ખો નફો આપણે નફા નુકસાન ખાતામાં લાભ અને શુભનો નફો કંઈક હતો બાવીસ આઠસો અને પંદર બસો ચલો આ રકમની આપણે નાની કરીશું તો બંનેમાંથી ડબલ ડબલ મીંડા કાઢી નાખો બે વડે ભાગ ચલાવીએ તો એકસો ચૌદ સાત દુ ચૌદ છ દુ બાર છોતેર દુ એકસો બાવન બરોબર છે હજી બે વડે ભાગ ચલાવીએ પાંચ દુ દસ પાંચ સિત્તા પાંચ દુ દસ ને સાત દુ ચૌદ બે દુ ચાર બે તરી છ બે અઠા સોળ હવે જો હવે આડત્રીસ છે અને છપ્પન છે તો ઓગણીસ દુ આડત્રીસ ઓગણીસ દુ આડત્રીસ ને નવ તરી સત્યાવીસ ઓગણીસ તરી સત્તાવન એટલે ઓગણીસ ગુણ્યા ત્રણ ઓગણીસ ગુણ્યા બે ઓગણીસ ઓગણીસ ગયા એટલે પ્રમાણ મળ્યું ત્રણ જેમ બે તો લાભ અને શુભનું અહીંયા પ્રમાણ આપણને મળ્યું છે ત્રણ જેમ બે તો આમાં આ જ એક નવું હતું બાકી તો સહેલો દાખલો હતો તો આપણે ઓગણત્રીસ હજાર સાતસો ને ત્રણ જેમ બેના પ્રમાણમાં વેચીશું તો લખો ઓગણત્રીસ સાતસો ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ સત્તર હજાર આઠસો વીસ ઓગણત્રીસ સાતસો ગુણ્યા બે ભાગ્યા પાંચ અગિયાર હજાર આઠસો એંસી આ નફો અહીંયા ટ્રાન્સફર કરીશું સત્તર આઠસો વીસ અગિયાર આઠસો એંસી અને આનું ટોટલ મારીશું ચાલીસ હજાર બે હજાર સત્તર આઠસો વીસ ઓગણસાઠ હજાર આઠસો વીસ એમાંથી બાર હજાર આપણે બાદ કરીશું સુડતાલીસ આઠસો વીસ આને કહેવાય બાકી આગળ લઈ ગયા અહીંયા લાવીશું મૂડી आप शुभ 47820 चलो शुभ નું ટોટલ મારીએ 30150 11880 43380 એમાંથી 6000 બાદ કરીશું 37380 ચાલો હવે આપણે પાકા સરવૈયાનું ટોટલ મારીશું મારો જોઈ સુડતાલીસ આઠસો વીસ સાડત્રીસ ત્રણસો એસી આઠ હજાર આઠસો તો આવે છે ચોરાણું હજાર ચલો આ બાજુનું મારીએ ચોપન હજાર બાર હજાર ચારસો સત્યાવીસ ચારસો અને બસો આ હતું ચોરાણું હજાર બંને બાજુનું ટોટલ તમે જોઈ શકો છો કમ્પ્લીટ સરખું થઈ ચૂક્યું છે હવે તમને હોમવર્કમાં આ ચેપ્ટર્સનું સ્વાધ્યાય તમારે લખવાનું રહેશે જો કદાચ સ્વાધ્યાયના છેલ્લા દાખલામાં તકલીફ પડે તો આપણે આપણા લાઈવ લેક્ચર્સની અંદર એ દાખલો સોલ્વ કરાવીશું તો ત્યાં સુધી બધાએ દાખલા ગણી લેવા નમ્ર વિનંતી છે તમને ગમે ત્યારે નોટબુક મંગાવવામાં આવશે અને હોમવર્ક તમારું ચેક થશે આ હોમવર્ક કરવું કમ્પલસરી છે તો બાળકો આજે અટલે સુધી રાખીએ જય હિન્દ જય ભારત